દ્વારકા ઉપર 60.31% જેટલું મતદાન થયું છે. આપણી સાથે અહીંના પ્રાંતાધિકારી છે, એમની પાસેથી વિગત લઈએ અને ખાસ જાણીએ, કારણ કે દ્વારકાના વ્યુઅર્સ એ જાણવા માટે પણ ઉત્સુક હશે કે જે આપ મત આપી દો છો, જે ઈવીએમમાં બટન દબાવી દો છો, પછીની પ્રોસીજર શું હોય છે, પહેલા તો આપણે એ જાણીશું સાહેબ પાસેથી. સર, કેટલા મથકો છે અને પહેલા તો આપને ધન્યવાદ કે એક શાંતિપૂર્ણ રીતે આજ આખો દિવસ પસાર થઈ ગયો અને સારું એવું દ્વારકા બેઠક ઉપર મતદાન પણ થયું. કહી દઉં કે ગયા વખતે જે વિધાનસભાની ચૂંટણીની અંદર 57% મતદાન થયું હતું અને આપની સરકારની અને આપની મહેનતથી, ટેકનોલોજીની મદદ અને ઘણી બધી જાહેરાતોને લીધે જે અવસર લોકશાહીનું જે નામ દેવામાં આવ્યું હતું એને કારણે 3% મતદાન વધ્યું છે, 60% જેટલું થયું છે. પહેલા તો આપને ધન્યવાદ. અને ખાસ જે ઈવીએમ મશીનમાં જે વોટર્સ છે મતદાન એમનો જમા કરાવી દે છે, પછીની પ્રોસીજર શું છે અમે એ ટૂંકમાં જાણવા માંગીશું. ખૂબ ખૂબ આભાર. 82 દ્વારકા વિધાનસભામાં 317 બુથોમાં આજે શાંતિપૂર્ણ મતદાન પૂરું થયું છે. ક્યાંય પણ કોઈ જગ્યાએથી ગેરરીતિની વગેરે કોઈ ફરિયાદો આવેલી નથી. બધા 317 બૂથોમાં મતદાન પૂરું થઈ ગયું છે અને બધા અહીંયા અધિકારીઓ અહીંયા શારદાપીઠ કોલેજ રિસીવિંગ સેન્ટર જે આપણું છે ત્યાં આવવા રવાના થઈ ગયા છે. કોઈપણ મતદાર મથકે જ્યારે મતદાન પૂરું થાય પછી અહીંયા ઈવીએમ અને અન્ય સાહિત્ય અહીંયા અમે જમા લેતા હોઈએ છીએ. આ બધું જિલ્લા કક્ષાએ સ્ટ્રોંગરૂમમાં મુકાતું હોય છે અને કાઉન્ટિંગના દિવસે આ બધું ફરીથી સીલ ખુલતું હોય છે. ત્યાં સુધી આ કોઈપણ વસ્તુને ટચ કરવામાં આવતી નથી. અહીંયા બધો સ્ટાફ અલગ અલગ કાઉન્ટર રાખવામાં આવ્યા છે. અલગ અલગ કાઉન્ટર ઉપર બધો સ્ટાફ અલગ જ સાહિત્ય જમા કરાવે અને પછી પોતાના મથકે રવાના થાય છે. તો હું સૌ દ્વારકા વિધાનસભા વાસીઓ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના રહેવાસીઓનો આભાર માનીશ કે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂરું થયું. સૌનો ખૂબ ખૂબ આભાર. સર, ખાસ જાણવા માંગીશું કે આ વખતે જે એક સખી મતદાન મથક જે એક સરકારનો નવો જ કોન્સેપ્ટ હતો મહિલા જાગૃતિકરણ માટે થઈને, તો આ કોન્સેપ્ટથી શું વોટર્સ વધ્યા કે એવું કંઈ લાગે છે કે મહિલાઓની અંદર જાગૃતિ આવી કે કંઈ શું ફેર લાગે છે આપના? 100% સરકારશ્રીની મંશા અનુસાર આપણે 7 સખી મતદાન મથકો અને 1 દિવ્યાંગ મતદાન મથક હતું કે જ્યાં દરેક સ્ટાફ સખી મતદાન મથકોમાં બધી જ બહેનો પ્રિસાઇડિંગ ઓફિસરથી માંડીને પોલિંગ ઓફિસર સુધી બધી બહેનો અને દિવ્યાંગ બુથમાં બધા જ દિવ્યાંગ અધિકારીઓ હતા. તો આ એક પ્રયાસથી સરકારશ્રી બધાને જાગૃત કરવાનો અને બધાને ઉત્તેજના આપવાનો પ્રયાસ કરે છે કે બધા આવીને મતદાન કરે. આજે બહેનોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે. અમે મતદાનના ફાઇનલ આંકડાઓ બધા પ્રિસાઇડિંગ ઓફિસર અને ઝોનલ ઓફિસર પાસે મેળવી રહ્યા છીએ. આ ફાઇનલ આંકડાઓ આવીએથી કેટલી ટકા બહેનોએ મતદાન કર્યું છે એ અંદાજ આવશે. પરંતુ અત્યારે પ્રાથમિક માહિતી મુજબ આપણે ગઈ વખત કરતાં 2% જેવું મતદાન વધ્યું છે. સરકારશ્રીના પ્રયાસો અને મતદાન જાગૃતિની જે આપણે અલગ અલગ જગ્યાએ પ્રવૃત્તિ કરતા હતા, આપણે દ્વારકાધીશ મંદિર ખાતે એક ઈવીએમ નિદર્શન સેન્ટર બનાવ્યું હતું. એ સિવાય ત્યાં શેરી નાટકો, ચિત્ર સ્પર્ધા શાળાઓમાં આ બધા દ્વારા આપણે મતદાન જાગૃતિના પ્રયાસો કર્યા હતા. એ પ્રયાસો ક્યાંક ને ક્યાંક સફળ થયા છે અને આજે આપણે ગઈ વિધાનસભા કરતાં વધારે મતદાન કરાવવામાં સફળ થયા છીએ, લોકશાહીને મજબૂત બનાવવામાં સફળ થયા છીએ. સર, લાસ્ટમાં પૂછવા માંગીશું કે કોઈ જગ્યાએ ફરિયાદ કરી કે બોગસ ક્યાંય કોઈ વોટર્સ મળ્યા કે ક્યાંય કોઈ ઓફિસર કે એવું કોઈ ફરિયાદ કરી? ચૂંટણીના સમયે આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહેતા હોય છે, પરંતુ આવી કોઈ ફરિયાદ દ્વારકામાં મળી નથી. જ્યાં કંઈ પણ અમને એવું લાગ્યું ત્યાં અમે પહેલેથી જ વેબકાસ્ટિંગ કરાવેલું હતું બધા બૂથો પર. દ્વારકાના 117માંથી 159 બૂથો ઉપર વેબકાસ્ટિંગ હતું લાઈવ. આથી આવું થવાનો ક્યાંય પણ કોઈ ચાન્સ નહોતો અને આવી કોઈ ફરિયાદ મળી નથી. અને દ્વારકા બેઠકની અંદર 2 તાલુકાઓ છે, દ્વારકા અને કલ્યાણપુર, તો એ આંકડો શું આપ કહી શકશો કે વધુ વોટ છે કઈ જગ્યાએ થયા છે, દ્વારકા તાલુકામાં, કલ્યાણપુર તાલુકામાં? હાલ અમે વિગતો એકઠી કરી રહ્યા છીએ, પરંતુ 3 વાગ્યા સુધીનું ચિત્ર એવું હતું, દ્વારકા તાલુકામાં કલ્યાણપુર તાલુકા કરતાં થોડું વધારે મતદાન હતું. પણ હાલ ફાઇનલ આંકડાઓ આવીએ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે. તો ચિત્ર સ્પષ્ટ થશે 8 તારીખે, એ જોવું રહ્યું. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. ફરીથી મળીશું દ્વારકાની આવી જ માહિતી સાથે. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.